હેલો ફેલો હ્યુમન્સ, મારું નામ યશ મહેતા છે અને આજે આપણે એડમિશન ગાઈડન્સ બાય ટરુ લેવાના છે મિસ્ટર સ્વયં ત્રિવેદી નો, જે ફર્સ્ટ યર માં ડોક્ટર એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ માં અભ્યાસ કરે છે નડિયાદ. હેલો સ્વયં, હાઉ આર યુ? યસ, આઈ એમ ફાઇન. આપણે ઇન્ટરવ્યુ ની શરૂઆત કરીશું એક્સપેન્સ સેશન. તો તમારી કોલેજ ની ટોટલ ફીસ કેટલી છે? ફોર જીક્યુ ઇટ ઇઝ અબાઉટ એટલે એ 7.85 લાખ જેવી છે, 7.85 લાખ. અને એમ ક્યુ માટે એપ્રોક્સિમેટ 50 to 15 લાખ છે. પછી તમારી યુનિવર્સિટીની એક્ઝામ ફીસ કેટલી છે? એ લગભગ 1000 છે, બાકી અમને ખબર નથી કારણ કે જે અમે લેવાની નથી ને એટલે. હા, ફર્સ્ટ બેચ છે તો કોઈ ખ્યાલ નથી. બરાબર. પછી કોઈ અધર એક્સ્ટ્રા ડિપોઝિટ ચાર્જ અથવા વાઈફાઈ નો, આઈડી કાર્ડ નો એવો કોઈ ચાર્જિસ કરા? નહીં નહીં, કોઈ નો નહીં. તમારે હોસ્ટેલ ની અને મેસ ની ફીસ કઈ? હોસ્ટેલ ની ફીસ માં એસી રૂમ તમારે લેવો હોય તો 85,000 અને નોન એસી રૂમ લેવો હોય તો 75,000 ઓનલી. બરાબર. હવે આપણે એજ્યુકેશન સેક્શન ની શરૂઆત કરીશું. તો તમારી કોલેજ માં કોર્સ કમ્પ્લીશન કઈ રીતે? કોર્સ કમ્પ્લીશન માં લેમ તો રેગ્યુલર જ હોય છે, પણ ટૂંકમાં શું કહેવાય, એનાટોમી માં પહેલા અપર લીમ લેવાય છે, પછી લોઅર લીમ લેવાય છે, પછી એબડોમેન અને પછી હેડ એન્ડ નેક ને પછી ન્યુરો એનાટોમી. પણ જો કે લોકડાઉન માં હજી નથી થયું મેજોરિટી, હજી ફૂલ એક્સપિરિયન્સ નથી મળ્યું. બે તો પાર્ટ એન્ડિંગ એક્ઝામ લેવાની હતી અને એક પ્રિલિમ્સ હશે અને છેલ્લે યુનિવર્સિટી, એક બ્લોક એક્ઝામ પણ હશે પ્રિલિમ્સ પછી. પ્રોફેસર્સ ફ્રેન્કલી તો બહુ જ છે, પણ તમે કંઈક ભૂલ કરી તો એ ત્યારે સ્ટ્રિક્ટ થાય છે, બાકી વેરી ફ્રેન્ડલી. તમારે કઈ યુનિવર્સિટી લાગુ પડે છે અને તમારી એક્ઝામ ખાલી કોલેજ માં જ થાય છે કે કોલેજ? અમારી યુનિવર્સિટી માં ડીડીયુ આવે છે, ટૂંકમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, અને એક્ઝામ તો અમારી કોલેજ માં જ લેવાય છે, બહાર તો નથી લેવાતી. ફ્રાઈડે, બાકી એનાટોમી નું જે હોય ને એ ટ્યુઝડે, થર્સડે અને સેટરડે હોય છે. એમાં બધા સાથે જ હોય છે, 15 ટેબલ હોય છે ડિસેક્શન ટેબલ ના, દરેક ટેબલ માં 10-10 લોકો હોય છે સ્ટુડન્ટ. ટોટલ બોડીઝ કેટલા છે? ટોટલ 15 જ, ઓલરેડી 15 છે. અચ્છા, 10 સ્ટુડન્ટ્સ પર બોડી. ઓકે. તમારે કમ્પ્યુટર લેબ ની વ્યવસ્થા કઈ રીતની છે? કમ્પ્યુટર ની વ્યવસ્થા તો છે, પણ હજી અમે કઈ ઉપયોગ નથી કરી એની. અને લાઇબ્રેરી અને રીડિંગ રૂમ? લાઇબ્રેરી અને રીડિંગ રૂમ તમને ફૂલી સેન્ટ્રલ એસી મળશે તમને, અને બધી બુક્સ તમને મળી જશે મેક્સિમમ, અને તમને 14 ડેઝ માટે આપશે એક બુક્સ. અને રીડિંગ કરવું હોય તો 24/7 અવેલેબલ ખરું? નહીં નહીં, એમાં 8 ઓન્લી કોલેજ ટાઈમ, નહીં સોરી, 8 to 7 PM. ઓકે. હવે સાંભળેલું છે કે તમારી કોલેજ બહુ સ્ટ્રિક્ટ છે, તો ઓવરઓલ એટેન્ડન્સ બાબતે અને કોલેજ ની અંદર ડિસિપ્લિન કઈ રીતે? અટેન્ડન્સ બાબતે આપણે વાત કરીએ તો અટેન્ડન્સ બાબતે તો જરૂર સ્ટ્રિક્ટ છે, કારણ કે સ્ટુડન્ટ્સ ને જો થોડાક પણ અટેન્ડન્સ ની મિસ થાય તો ડાયરેક્ટ પેરેન્ટ્સ ને મેસેજ થાય છે. ઓકે. તમારા એડમિન ડિપાર્ટમેન્ટ વિશે જણાવશો? એ સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે, ટીચર ફ્રેન્ડલી છે, મતલબ કઈ પેરેન્ટ્સ ફ્રેન્ડલી છે? કોઈના પેરેન્ટ્સ ને મળવું હોય અથવા ગવર્નમેન્ટ સ્કીમ હોય એમને તમને અવેલેબિલિટી કરાવે ખરા? હા, શ્યોર. તમારી કોલેજમાં
ફૂલી ડિજિટલ જ છે, મોટું પ્રોજેક્ટર છે ને સ્પીકર બધું વેરી ગુડ. ઓકે, આપણા નવા કરિક્યુલમમાં આપણે એકમ મોડ્યુલ છે, અલી ક્લિનિકલ એક્સપોઝર છે, સેટ ડાયરેક્ટ લર્નિંગ છે, તો એમાં કઈ રીતે તમને ભણાવે છે? એમાં તમને ઈસીમાં તમને દર વખતે બહાર લઈ જશે હોસ્પિટલમાં, પોતાની હોસ્પિટલમાં અને બહારની હોસ્પિટલમાં પણ, જેમ કે સીએચસી પીએચસી એવી રીતે. હા, એ તો કમ્પલસરી વિઝિટ હોય જ છે પીએચસી. હા, સારું કહેવાય. હવે આપણે વાત કરીએ હોસ્ટેલની, તો તમારી હોસ્ટેલમાં રૂમ ફેસિલિટી કેવી છે, કેટલા શેરિંગ છે, એસી છે, નોન એસી છે, અથવા રૂમની ફેસિલિટી કઈ રીતે? હોસ્ટેલની વાત કરીએ તો હોસ્ટેલના રૂમ તો બહુ જ સરસ, સ્પેશિયસ પણ બહુ છે. બે રૂમ, બે લોકો એકસાથે રહી શકે છે, અને ઇલેક્ટ્રિસિટી પણ 24/7 હોય છે, અને વોટર આપણે શું કહેવાય, ગરમ પાણીની વાત કરીએ તો ગરમ પાણી સવાર 7 થી મેક્સિમમ 9:30 હોય છે અવેલેબિલિટી. ઓકે, સવાર 9:30. તમારા કેમ્પસમાં વાઈફાઈ ખરું? નહીં, હજી તો નહીં. એન્જિનિયરિંગ કોલેજ છે, પછી બીડીએસની કોલેજ છે, ડેન્ટલની ટૂંકમાં મેઇન તો આ બે કોલેજ છે અત્યારે અમારી સાથે ટૂંકમાં, પછી બીજી બે કોલેજ છે પણ એ બહાર છે. ઓકે, તમારી કેમ્પસનો એન્વાયરમેન્ટ કેવું છે, નેગેટિવ વાઇબ્સ, પોઝિટિવ વાઇબ્સ, એવું ગમે ખરું? એન્વાયરમેન્ટ બહુ જ સરસ છે. અને કેમ્પસમાં ફ્રીડમ કેવી છે? તમારે લાસ્ટ ટાઈમ શું છે તમારી કોલેજ, સોરી હોસ્ટેલ બંધ થવાનો? લાસ્ટ ટાઈમ 9:30 PM. ઓકે, અને સિક્યુરિટી કઈ રીતની છે તમારા કેમ્પસમાં? સિક્યુરિટી સ્ટ્રિક્ટ તો છે. બરાબર, વાત કરીએ હવે તમારી મેસ, રોજ અલગ અલગ વેરાયટી જોવા મળશે. અમુક વાર મંથ એન્ડિંગમાં તમને ફિસ્ટ પણ જોવા મળશે, મંથ એન્ડિંગ અને 15th, બે ટૂંકમાં બે ડેસે તમને મળશે ફિસ્ટ. અને બાકી વાત થઈ બપોર, તો બપોરે તો 3 ટાઈપના શાક હોય છે, એક તો કઠોળ, એક બટેટાનું શાક અને એક લીલું શાક, ગ્રીનરી, ગ્રીન વેજીટેબલ્સ. બરાબર, પછી તમારે અધર કેન્ટીન ફેસિલિટીસ કઈ છે? બીજી તો કોઈ ફેસિલિટી નથી અત્યારે. ઓકે, અને હવે વાત કરીએ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, તો તમારી કોલેજમાં સેમિનાર કન્ડક્ટ થાય કે એવું કંઈ ખરું? નહીં, હજુ તો નહીં. બરાબર, પછી તમારે ડે સેલિબ્રેશન અને ફ્રેશર્સ કઈ રીતે થાય? હા, અમે ડે આ વખતે 21st જાન્યુઆરી સ્ટાર્ટ કર્યું હતું અને 30th પૂરું કર્યું હતું ટૂંકમાં. બરાબર, અને તમારે કોઈ મેજર ઇવેન્ટ, તમારે ફિએસ્ટાની એવી કોઈ મેજર ઇવેન્ટ? હા, એટલે ઈદ છે જે એમણે કીધું ને કે 7 ડેઝ નું હોય છે, એનું નામ અમે એમ્બ્લેસ રાખ્યું હતું, એમ્બ્લેસ 1.0. ઓકે, અને કોઈ સ્પોર્ટ્સ ની ઇવેન્ટ થાય, સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ, અથવા તમારા કેમ્પસ માં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ કઈ રીતે છે? સ્પોર્ટ્સ નું હજી એમ તો ક્રિકેટ ગ્રાઉન્ડ તો ઓલરેડી છે જ તે, પણ બાકી બધા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હજી ડેવલપિંગ માં છે એવું છે. ઓકે, હોસ્પિટલ ની વાત કરીએ તમારી, તો હોસ્પિટલ કેવી છે, પ્રાઇવેટ, ગવર્નમેન્ટ, ટ્રસ્ટ, કઈ રીતની છે? હોસ્પિટલ એમ પ્રાઇવેટ છે, પણ તમને બધી ગવર્નમેન્ટ સુવિધા મળી જશે, તમને વાંધો નહીં આવે. ફીસ પણ નોમિનલ. પેશન્ટ ફ્લો કેટલો છે અને કેટલા બેડની હોસ્પિટલ છે? પેશન્ટ ફ્લો પર ડે 200 ટુ 300 તો છે, અને બેડ્સ પણ 300 મિનિમમ 300 બેડ્સ છે, ને આગળ જેમ જેમ સ્ટુડન્ટ્સ વધશે એમ 3000 સુધી લઈ જવાના છે. ડાયરેક્ટ આઈસીયુ માં તમે ટ્રાન્સફર કરશે, નીચે પણ
ઘણી ઘણી સારી ફેસિલિટી છે એમાં પણ. ઓકે, વાત કરીએ હવે તમારા સિટી એરિયા, તમારી કોલેજ નડિયાદમાં કઈ જગ્યાએ લોકેટેડ? મેઈન તો એમ કહી શકાય કે વાણિયાવાડ એરિયા, પણ એરિયા બહુ જ મસ્ત છે. તમને લેફ્ટ જાઓ કે રાઈટ જાઓ, બધી જગ્યાએ તમને સારું મળી જશે. ફૂડ ફૂડ નું પણ, અને તમારે બીજી એક પીજી રાખવું હોય તો પણ ચાલે. કોઈને જો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અથવા દક્ષિણ ગુજરાત માંથી આવવું હોય તો ટ્રેન ની અને બસ ની કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે? મેજોરિટી ફેસિલિટી તો છે. સિક્યુરિટી પણ ટાઈટ જ છે, નો ચિંતા નહીં કરવાની. અને હવે વાત કરીએ લાસ્ટમાં, તમારે કોઈ સ્પેશિયલ મેસેજ સ્ટુડન્ટ ને અથવા એના પેરેન્ટ્સ ને ઓવરઓલ કાઉન્સેલિંગ અથવા તમારી કોલેજ વિશે આપવી હોય તો? તમે નિરાશ નહીં થતા, કદાચ તમને રાઉન્ડ વન કે રાઉન્ડ ટુ માં ન મળતો તમે રાહ જોજો કે તમે રાઉન્ડ થ્રી માં તમને મળી શકે, એવું પોસિબલ છે. એવું નહીં માની લેતા કે તમને એડમિશન નહીં મળે ટૂંકમાં. ને એનડીજેસી માં આવશો તો તમને બહુ જ મજા આવશે. ઓકે, તો ટીમ મેડિકો ડાયરીસ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર, તમે આ ઇન્ટરવ્યુ આપ્યો અને બધાને ગાઈડ કરેલા તમારી કોલેજમાં. થેન્ક યુ.